શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પાઠ આપણો 12મો. બહુ સરસ મજાનો પાઠ છે 12મો પાઠ. તારીખ 23/1/2021, વાર શનિવાર. અને આ પાઠ નું આપણો બીજો લેક્ચર, સખી માકોંડી. કાકા સાહેબ કાલેકરે લખેલો છે આ પાઠ, જેનું આપણને કહેવામાં આવે છે. પણ પેલા આપણે આ વ્યાકરણ થોડું સમજી લઈએ, પછી જ આપણે પાઠની શરૂઆત કરીશું. સખી માકોંડી કાકા સાહેબ કાલેકરે લખેલો છે આ પાઠ. જો પરીક્ષામાં પૂછાઈ શકે એવા શબ્દમાં, તો એનું આપણને કહીએ છીએ. સમાનાર્થી શબ્દ પરીક્ષામાં પૂછાઈ શકે. સખી તો સહ્ય, બહેન તો ભગિની, જાત તો તરુ, પવન સમીર, મલાન તો નિશ્ચય, આયુ ધારા તો આવરદા, અને પાસ તો ગાડિયા, ધૃષ્ટતા તો નફટાય, સંતાન તો સતતી, મહાદેવ તો મય. ફરી એક વાર પરીક્ષામાં પૂછાઈ શકે એવા શબ્દની વાત કરું હું. સખી તો સહ્ય, બહેન ભગિની, ચાર તરુ, પવન તો સમીર, અને મલાન તો નિશ્ચિત, આયુ ધારા તો આવરદાર, અને પાસ તો ગાડી, ધૃષ્ટતા તો નફતાય, સંતાન સતતી, મહાદેવ અને મહેશ. જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા સમાર્થી શબ્દો છે. હવે રૂઢિપ્રયોગનો અર્થ આપી અર્થ લખવાનો છે. પગ છોડવા તો પગ મોકળા કરવા, પગ છોડવા એટલે પગને મોકળા એટલે ઢીલા કરવા, હળવા કરવા. પાસ ફેંકવો તો ગળામાં ગળીઓ, ગળામાં ગાડીઓ નાખવો, પરાણે પકડવો. પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આ તો આપણને 10મા 11મા 12મા બધે પૂછાય છે. મૃત્યુના દેવ તો કે મૃત્યુંજય, મૃત્યુના દેવ મૃત્યુંજય. આપેલી બે વસ્તુઓ કે વિદ્યામાંથી એક પસંદ કરવાની છૂટ એટલે વિકલ્પ. આપેલી બે વસ્તુઓ કે વિધાનમાંથી એકને પસંદ કરવાની છૂટ એટલે એને વિકલ્પ કહેવાય. પછી ત્રિશૂળને ધારણ કરનાર દેવ કોણ ધારણ કરે? શિવજી. ત્રિશૂળને ધારણ કરનાર દેવ તો કે શિવજી, બરોબર. અહીંયા પાઠમાં પાઠ 12મો સખી માકંડી, એ પાઠમાં આપણે કઈ શરૂઆત નથી કરી, પણ પાઠમાં આપણે ખાલી કવિ પરિચયનો પરિચય મેળવ્યો, અને એ પણ અર્ધો કવિ પરિચય મેળવ્યો હતો. કેમાં શું આવશે એમ તો કે જો એ સિવાય પણ આપણે સમાસ ઓળખાવો, રવાનુકારી શબ્દ પર ભાર મૂકવો. રવાનુકારી શબ્દ એટલે એવો કે જેમાં બે આવતા હોય એવા વારંવાર, જેમ કે પગ મૂકવો કે તરત જ ખળખળ ખળખળ એવો અવાજ શરૂ થાય છે. સમાસમાં ભાઈ અને બહેન તો દ્વંદ્વ સમાસ. જો હવે આપણે વાત કરી છે દત્તાત્રેય બાળકૃષ્ણ કાલેકર, મૂળ તો મહારાષ્ટ્રના વતની હતા. જેમનો જન્મ તો કે જન્મ રહ્યો એ 1 બાર 1885 ની સાલમાં થયો હતો, અને અવસાન 21/8/1981 ની સાલમાં. અધ્યાપક તરીકે પોતે સેવા પણ આપેલી હતી અલગ અલગ, એ જે વિદ્યાપીઠો હતી એમાં. આચાર્યનું પદ પણ પોતે જાળવી રહ્યું હતું. માતૃભાષામાં મરાઠી માતૃભાષા હોવા છતાંય તેમણે ગુજરાતી ભાષામાં ઉત્તમ સાહિત્યનું સર્જન કર્યું. મરાઠી ભાષા હોવા છતાં પણ એ ઉત્તમ શ્રેષ્ઠતમ ભાષા હતી એનું સર્જન કર્યું હતું, અને એ જોવા મળે છે. તો મરાઠી ભાષા હોવા છતાં પણ ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપ્યું હતું. પછી પોતે આવું જે કામ કરતા એના કારણે મહારાષ્ટ્રના હોવા છતાં પણ ગુજરાતીના રાજ્ય માટે વિકાસ માટે ગુજરાતી ભાષા માટે યોગદાન આપેલું, એટલે એમને ગાંધીજી
સવાય ગુજરાતી કહેતા હતા, સવાય ગુજરાતી તરીકે ગાંધીજીને ઓળખાય છે. ગંગા મૈયા, યમુના રાણી, ઉભયનદી નર્મદા, દક્ષિણની ગંગા ગોદાવરી, આવા અનેક પુસ્તકો લખ્યા હતા. દક્ષિણની ગંગા એટલે દક્ષિણમાં જેમ ઉત્તરમાં ગંગા નદી મોટી રહે એમ દક્ષિણની અંદર ગોદાવરી નદી મોટા મોટી છે. આપણે ગંગા, પશ્ચિમમાં નર્મદા અને પૂર્વમાં કોસી, તો એવી રીતના દક્ષિણમાં ગોદાવરી નદી મોટી છે. તો એના ઉપર પણ એમના પ્રવાસના લગતા નિબંધો લેખાતા, બરોબર, પુસ્તકો લેખા. ગદ્ય શૈલીમાં જોવા મળે છે, પદ્યમાં નહીં, ગદ્યમાં પાઠ છે, બરોબર. તો એનું વાક્ય છે. ત્યાર પછી તો કે જે હિમાલયનો પ્રવાસ, અલગ અલગ પર્વતી વિસ્તાર હોય તો એનો પ્રવાસ જે હોય એનું પણ અહીં લખેલું જોવા મળે છે. બ્રહ્મદેશનો પ્રવાસ એ પણ જોવા મળે આપણને, કે હિમાલયનો પ્રવાસ, પછી બ્રહ્મદેશનો પ્રવાસ, એ તમામનું વર્ણન એ આપણને આમાં જોવા મળે છે. અને તે આપણે જોઈએ છીએ. બ્રહ્મદેશનો પ્રવાસ અને હિમાલયનો પ્રવાસ, પૂર્વ આફ્રિકા દેશોની અંદર પણ પ્રવાસ કર્યો. ઉગમનો દેશ જાપાન, કે ભાઈ આ દેશ તો કઈ જાપાન છે, તો એનું જોવા મળે. તેમના પ્રવાસ વર્ણનના એ ગ્રંથો પણ છે, અલગ અલગ જે મુલાકાતો લીધી અને એમને જે હારોનો અનુભવ થયો એનું પણ વર્ણન એ આમાં જોવા મળે છે. એટલે પ્રવાસનને લગતા નિબંધમાં પૂર્વ આફ્રિકા, ઉગમ દેશ જાપાન, પ્રવાસનના વર્ણનના ગ્રંથો છે. પછી રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, તેમના એ નિબંધ સંગ્રહ છે. સમરણ યાત્રા, ઓતરાતી દિવાલોમાં અનુક્રમે શૈશવ અને જેલ, નાનપણ અને જેલની અંદર જ્યારે જાય છે, કારણ કે ગાંધીજીની હારે પોતે આંદોલનમાં જોડાય છે, ગાંધીજીની સાથે આંદોલનમાં જોડાયેલા હોવાના કારણે, કારણ કે એ સમયે અંગ્રેજોનું શાસન હતું, તો સ્વાભાવિક આપણે કાંઈ પણ કરીએ અંગ્રેજોને એના વિરુદ્ધ લાગે તો જેલમાં પણ જવું પડે. તો આ લેખક તો હતા જ, સમાજસેવા તો કરી હતી, પણ સાથે સાથે એ ગાંધીજીને પણ સહકાર આપતા હતા સત્યાગ્રહની અંદર. તો એના કારણે અંગ્રેજોને સજા પણ કરતા હતા, એટલે નાનપણની અંદર આવા કામ કર્યા હતા, એટલે એના કારણે એને જેલમાં પણ જવું પડ્યું હતું, બરોબર. એ જોવા મળે આપણને. ત્યાર પછી જુઓ તો કે આમ રખાવાનો આનંદ, જીવનલીલા, નિબંધ સંગ્રહ, સમરણ યાત્રા અને ઓતરાતી દિવાલોમાં અનુક્રમે શૈશવ અને બાળપણ, ઓલા જેલની અંદર જે જીવનના પ્રસંગો વર્ણન કરેલો જોવા મળે. કાકા સાહેબ કાલેકર ગ્રંથાવલીમાં તેમનું સમગ્ર સાહિત્યનું એ ગ્રંથસ્થ થયું હતું. જે કાકા સાહેબની ગ્રંથાવલી હતી સમરણ યાત્રા, બરોબર, એ પછી કાલેકર ગ્રંથાવલી નામનું એક પુસ્તક છે, એમાં એ બધું રહ્યું, એ સંગ્રહ થયું હતું. સમગ્ર સાહિત્ય એમને લખેલું ગ્રંથસ્થ થયું હતું. તેમને સાહિત્ય એકાદમી એવોર્ડ દિલ્હીનો અને પદ્મ વિભૂષણ પુરસ્કાર એ પણ આપવામાં આવ્યો હતો, સન્માનિત કરવામાં આવ્યો હતો. હવે આમ આ પાઠની અંદર શું આવે છે, તો આ પાઠમાં કાકા સાહેબ કાલેકરનો પ્રવાસ, નિબંધ સખી માકંડી, ભારતની નદીઓ વિશેના એમના જે વિચારો રહ્યા, લોકમાતા તરીકે આપણે લેવામાં આવ્યા છે. તો આવી આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહે છે, પણ એ આ નિબંધમાં તે લેખક નદીને પોતાની સખી રૂપે આલેખે છે. અહીંયા શું કીધું, તો લેખકે મિત્ર રૂપે આલેખે છે, જેમ કે આપણને ખબર કે નદીને આપણે લોકમાતા કહીએ છીએ, બરોબર. તો લોકમાતા હોવાના કારણે એનું ધ્યાન આપણે રાખીએ છીએ, એનું મહત્વ સમજીએ છીએ. છતાં આ લેખકે લોકમાતા નથી કહેતા, પણ નદીને પોતાની સખી કહે છે અને સખી દ્વારા તેને આલેખવામાં આવે છે. અહીંયા આ પાઠની અંદર તો કે લેખકને જે રી વાત આવે છે, તો કે નદીને સખી કીધી છે અને સખી દ્વારા જ એ વર્ણન કરવામાં આવ્યું છે. ટૂંકમાં આ પાઠમાં લેખકે આ પાઠની અંદર લેખક રહ્યા નદીને સખી દ્વારા સંબોધન કરે છે,
અને સખીની અરે તુલના કરી નકર આપણે બીજા પાંચ જોઈએ તો એમાં નદીને લોક માતા કહીએ છીએ, આપણે લોકોની માતા અને એનું મહત્વ સમજાવીએ છીએ, પણ આપણે અહીંયા સખીની ઘોડે સમજાવે છે. કાકા સાહેબે પોતાના આ પાઠમાં લોક માતાની બદલે નદીને સખી શબ્દ લેવામાં આવ્યો છે. આપણી સંસ્કૃતિમાં નદીને માતા કહીએ છીએ. આપણી સંસ્કૃતિ કેવી છે? તો કે નદીને માતા કહેવાનું આવે છે અને આપણે માતા તરીકે જ નદીને સ્થાન આપીએ છીએ. આપણી જીવાદોરી છે. આમ આ નિબંધમાં લેખકે પોતાની એ સખી રૂપે નદીને આલેખે છે. કાકા આજે દુઃખની વાત છે કે આપણે આપણી નદીનું મહત્વ સમજતા નથી. મચ્છુ નદી કેટલાય વર્ષો જૂની, છતાંય નદીનું અસ્તિત્વ આજે જોખમાં છે. ગટરના પાણી, કારખાનાના કેમિકલવાળા પાણી, ગાંડી વેલ વગેરેના કારણે અને તંત્રની ઘોર બેદરકારી, પરિણામે આપણા જે આ જિલ્લોરીઓ એમાં નદીનો વિકાસ થવો જોઈએ એ થતો નથી. ટૂંકમાં નદીઓનું જે મહત્વ રહેવું જોઈએ ને એ નથી. એટલે અહીંયા કાકા સાહેબ પોતાના વિચારો દ્વારા નદીનું એ મહત્વ સમજાવે છે. આપણે દેશની અંદર વોટર દેશ કહીએ છીએ, નદીને માતા કહીએ છીએ, છતાં પણ નદીનું જે સ્થાન હોવું જોઈએ એ સ્થાન નથી. સ્વિટ્ઝર્લેન્ડ, ફિલિપાઈન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બ્રિટન એ બધામાં નદીઓને મહત્વ આપવામાં આવ્યું છે અને નદી અહીંયા ચોખ્ખી હોય છે, પાણી પણ ચોખ્ખું હોય છે, પ્રદૂષણ ઓછું કરે છે. અને આપણે તો અહીં નદીમાં જ બધો કચરો ઠાલવીએ છીએ, પરિણામે પ્રદૂષણ ઘટતું નથી અને વધે છે અને આમ એ જોવા મળે છે. તો અહીંયા જે વાત કરવામાં આવી આપણને સખી માકડી, તો કે નદીના એ આપણને વાત કરે છે કે સખી રૂપે કહે છે, નદીને માતા રૂપે બદલે સખી રૂપે વર્ણવે છે. અને આમ વહેતી નદી, તો કે લોકોને નદીને પોતાની સખી રૂપે આલેખે છે. લેખકના ગામ પાસે વહેતી નદી માકડીને સાથે એમનું બાળપણ નીકળવું હોય છે. લેખકનો જે જન્મ થયો તેની બાજુમાં માકડી નામની નદી હોય છે અને એ નદીનું વર્ણન આ પાઠમાં લેખક કરે છે. એમનું બાળપણ એ વીત્યું એટલે અહીંયા પસાર થયું હતું અને જોવા મળે છે. એક વિશેષ ભાવ એની સાથે અનુભવ્યો છે. માકડીનું સૌંદર્ય, એની મૈત્રી અને નિકટતા, નદીની સુંદરતા શું છે, એની મિત્રતા અને એની નિકટતા એ જોવા મળે છે. વર્ણવીને નદીનું અલગ જ સ્વરૂપ આપણને જોવા મળે છે. વર્ણન કરી નાખો તો એ નદીનું જે અલગ સ્વરૂપ રહ્યું એ આપણામાં જોવા મળશે માકડીનું. કાકા સાહેબ કાલેકરે આ પાઠમાં નદીને મિત્ર ગણી છે, બેનપણી ગણી છે. બીજા પાઠની અંદર આપણે એવું હોય કે મૃક માતા કહીએ છીએ. અત્યાર સુધીના આપણા અભ્યાસમાં આ પહેલો એવો પાઠ હશે કે જેમાં નદીને આપણે તો કે આપણી સખી કહીએ છીએ, બેનપણી, ભાઈબંધ રૂપે ગણીએ છીએ નદીને. અત્યાર સુધીના ઇતિહાસમાં પાઠ આવ્યા હશે તો એ બધા પાઠમાં નદીને લોક માતા જ કીધી છે, લોક માતા તરીકે સ્થાન આપીએ છીએ. લોકોની માતા, લોકોનું જીવન ધોરણનું સંચાર કરે છે, લોકોની એ ઈચ્છાઓને પૂરું પાડે છે અને લોકોને એ પોતે પીવાનું પાણી પણ પૂરું પાડે છે, ખેતી માટે, ઉદ્યોગો માટે અને દરેક વસ્તુ માટે પૂરું પાડે છે. એટલે આપણે નદીને એ લોક માતા કહીએ છીએ. જ્યારે આ એક એવો પાઠ છે કે જેમાં નદીને લોક માતા નથી કહેતા આપણે, પણ નદીને સખી તરીકે કહીએ છીએ. સખી એટલે કે આપણી બેનપણી, મિત્ર, મિત્ર તરીકે વર્ણન કરવામાં આવે છે. આ પાઠની અંદર સરસ મજાનું નદીનો એ વર્ણન કરે છે. નદી તો કે આપણી સખી છે, આપણો મિત્ર છે અને એ રીતે એનું વર્ણન કરે છે એ જોવા મળે છે. માકડીનું સૌંદર્ય રૂપ છે, મૈત્રી છે, નિકટતા છે, વર્ણવી શકાય છે અને નદીનું એ અલગ સ્વરૂપ જોવા મળે છે આપણને. શું બધી નદી લોકમાતા છે? હા, ભારતની અંદર જેટલી નદીઓ રહી ને એ લોકમાતા છે. ના, માકડી તો લોકમાતા નથી, મારી તો સખી છે, મારી બેનપણી છે એવું કવિ કહે છે. એ એટલે નાની અને એને હું તો એવા મોટી બહેન કહું છું. એ એટલે કે નાની અને હું એને મોટી બહેન કહું છું. નાની છે કે મોટી? તો કે ના, મોટી બહેન તરીકે હું ઓળખું છું. ટૂંકમાં અહીંયા શું કીધું? આ એક એવો પાઠ છે કે જેની અંદર આપણે નદીને લોકમાતા નથી કહેતા, બાકી આપણે નદીને લોકમાતા કહીએ છીએ અને લોકમાતા નથી કહેતા એટલે નદીને આપણે અહીંયા સખી કહેવામાં આવે છે. સખી એટલે કે બેનપણી કહેવામાં આવે છે. આ એકમાત્ર એવો પાઠ છે કે જેમાં નદીનું મહત્વ છે, પણ નદીનું મહત્વ રહ્યું એ સખી રૂપે છે. બરોબર, બીજા કેટલાય પાઠ હોય કે જેમાં આપણને શું જોવા મળે? તો કે એ પાઠમાં નદીને આપણે માતાનું સ્થાન આપીએ છીએ, લોકમાતા, જીવાદોરી એવું કહીએ છીએ.
રહેવા નથી આવા કેટલાય નામ આપ્યા છે, પણ આ પાઠ એવો છે કે જેમાં નદીને આપણે લોક માતા નહીં પરંતુ સખી એટલે કે બેનપણી કહીએ છીએ, આ એક યાદ રાખવું આપણે. તો અહીંયા એ જોવા મળે છે આપણને. તો અહીં આપણને જે વાત કરવામાં આવે છે નદીને લોકમાતા કહીએ છીએ, કારણ કે ભારત એવો દેશ છે કે જેમાં ગંગા, જમુના, યમુના, સરસ્વતી, ગોદાવરી, કાવેરી, કૃષ્ણા, કોસી, નર્મદા, મચ્છેન્દ્રી આવી તમામ નદીઓ જોવા મળે છે અને તમામ નદીઓને આપણે લોકમાતા કહીએ છીએ. શું કામ? કારણ કે આ એવો દેશ છે, વોટર દેશ છે, જ્યાં નદીને લોકમાતાનું સ્થાન આપ્યું છે. પરંતુ આ એકમાત્ર એવો પાઠ છે કે જેની અંદર આ કવિએ પોતે નદીને પોતાની એ સખી કીધી છે. સખી એટલે કે બેનપણી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ગામ પાસે વહેતી એ નદી શું છે? તો ગામ પાસે નદી પાસે વહે છે એ નદી પાસે મારું બાળપણ પસાર થયું હતું અને એના કારણે એ નદીમાં બાળપણ પસાર થયું હોવાના કારણે એને તો કે હું મારી બહેનપણી કહેવામાં આવે છે, નિકટની મિત્ર કહેવામાં આવે છે. અને આ સાથે આવા કેટલાય અનુભવો અને ભાવો અને લાગણીઓ એ નદી સાથે જોડાયેલી છે. તો કવિ માંકડીનું સૌંદર્ય રૂપ અને મિત્રતાનું રૂપ અને નિકટતા અને નજીકનું વર્ણન એ આપણે લેખકે નદીનું આગવું સ્વરૂપ જોવા મળે છે. ટૂંકમાં અહીં આ પાઠમાં શું જોવા મળે છે? આ પાઠમાં લેખક પોતાના વિચારો દ્વારા નદીનું મહત્વ સમજાવે છે અને નદીનું સ્વરૂપ કેવું છે એ આપણને સમજાવે છે. નદી તો કે લેખકનું બાળપણ નદી કિનારે પસાર થયું હોવાના કારણે એને લેખકે એ નદીને પોતાની સખી કહે છે. શું વાત? આ કે એ નદી કિનારે પોતાના સુખ દુઃખના જીવનના પ્રસંગો અને નદીને બાળપણ એટલે કહે છે કે એ નદીએ તો કે એનું બાળપણ બી નાનપણ પસાર થયું હોય, પોતે નાનેથી મોટા અહીંયા જ થયા હોય એટલે એને એ સખી કહેવાય છે. સખી માખંડી, નદીનું નામ શું છે? માખંડી એટલે નદીનું નામ પડે છે અને આ જોવા મળે છે. તો અહીંયા એ શું કીધું? સખી માખંડી, તો કે એનું બાળપણ ને અહીંયા પસાર થયું હતું અને એ જોવા મળે છે, અનુભવે છે. નદી કિનારે અલગ અલગ કેટલાય બાળપણો જોવા મળે છે. ભારતમાં કેટલાય એવા દેશો છે જે દેશોની અંદર ખાસ કરીને મોટા શહેરો ભારતની અંદર સોરી કેટલાય દેશો, ભારત એક એવો દેશ છે કે જે નદીઓનો દેશ છે જેના મોટાભાગના શહેરોની બાજુમાં એ નદી પસાર થાય, ક્યાંક નાની ક્યાંક મોટી એ જોવા મળે છે. આપણે મોરબીમાં મચ્છુ નદી રહી એ 147 કિલોમીટર લાંબી છે એટલે આ પાઠ આપણને નદીનું મહત્વ સમજાવે છે. શું દરેક નદી એ નદી રહી એ માતા હોય છે? હા હોય છે. અને ન હોય હોય ના, માંકડી નદી રહીને એ મારી માતા છે નહીં, આવું કોણ કે છે? કાકા સાહેબ કાલેકર. અને નાનપણની સખી છે એ એટલે નાની કે એને એવા હું મોટી બહેન તરીકે પણ ન ઓળખી શકું, એટલી નાની છે નદી ઓલી એટલી બધી મોટી છે કે હું એને નાની બહેન તરીકે ન ઓળખી શકું, પણ હું એને મોટી બહેન તરીકે તો જરૂર ઓળખી શકીશ. અહીંયા શું કીધું? શું નદીઓ બધી રહી આખા દેશની બધી નદીઓને માતાનું સ્થાન આપ્યું છે? તો કે હા. પણ માંકડી કવિ રે એમ કે છે, કાકા સાહેબ કવિ એમ કે છે, કાકા સાહેબ કાલેકર, કે માંકડી નદીને તમે આનું સ્થાન આપ્યું લોકમાતાનું? તો લાગે હા, તો કે એને ના કહે છે. શું હતું? કારણ કે એ એમના જીવનના ચેરિયા તો કે એને એ મિત્ર ગણે છે, સખી ગણે છે પોતાની, એટલે એ લોકમાતા નહીં પરંતુ નદીને પોતાની મિત્ર ગણે છે, સખી ગણે છે. એટલે આ પાઠની અંદર સખી માંકડી એ નદીનું કહેવામાં આવે છે. ભારતની નદીઓ વિશેના એમના અમુક પુસ્તકોમાં અને ખાસ કરીને આ પુસ્તકોમાં એ લોકમાતા એ શબ્દ લેવામાં આવ્યો છે અને આમ આ સંસ્કૃતિમાં નદીને એ લોકમાતા તરીકે કહે છે અને તે નદીને પોતાની સખી રૂપે કહે છે. આ એક એવો માત્ર પાઠ છે, આ એકમાત્ર એવા કવિ છે કે જે નદીને પોતાની બહેનપણી કહે છે, બરોબર, અને એ જોવા મળે છે, જ્યારે બીજી કોઈ નદીમાં આ જોવા મળતું નથી. બાકી બધી નદીઓને બધા કવિઓએ લોકમાતાનું સ્થાન આપ્યું છે અને અલગ અલગ એવું મહત્વ આપ્યું છે, કા દેવી રૂપે પૂજે છે, કા માતા રૂપે. પણ આ એકમાત્ર એવો પાઠ છે કાકા સાહેબ કાલેકરનો કે જેમાં નદીને પોતે લોકમાતા નહીં પરંતુ એને એ શું કહે છે? તો કે પોતાની સખી કહે છે, બહેનપણી કહે છે, બરોબર.
શું નદી માતા હોઈ શકે છે? એવું કવિ કહે છે, ના ના માકડી તો મારી માતા નથી, પરંતુ નાનપણની સખી છે, બેનપણી છે. શું કામ? એટલે તો કે એ નાની છે અને હું એને મોટી બેન કહું છું, એટલે તો એ નાની છે. મારી બેનપણી હતી, હું એને મોટી બેન તરીકે ઓળખું છું. અમારા ખેતરમાં તો કે ઉંમરના એવા ઝાડ તરે, જે ઝાડ હોય છે એનું નામ એ તળ એટલે કે ઝાડવા નીચે બપોરની છાયામાં એ હું બેઠો હતો, અહીંયા તાપતો હતો. માકડીનો મંદ પવન રહ્યો એટલે નદીનો ઠંડો પવન રહ્યો એ વાયરો વાતો હતો, અને પવન જરૂર બોલાવવાનો હતો. માકડીના કાંઠે કેટલી વાર હું બેઠો હતો, નદીના કિનારે કેટલી વાર હું બેઠો હતો અને હું જોતો હતો. વારંવાર પવન આવે અને પાણીનું મોજું આવે, મોજું આવે અને મોજાથી ડોલતા એ ઘાસના પાન એ કલાકો સુધી એ જોયા કર્યા, અને માકડી એને એ કાંઠે અસાધારણ રૂપે અદભુત એવું એ કશું હતું નહીં એ જોવા મળે છે. બોલ અહીંયા શું કીધું? તો કે માકડીના કાંઠે અસાધારણ અને અદભુત એ આપણે જોવા મળે છે, અહીંયા એનું સ્વરૂપ કેવું હોય છે. તો માકડી નદી રહે, નદી કિનારે બેઠા હોય છે કવિ, ઠંડો પવન વાયરો વાતો હોય છે, અને એ ઠંડો પવન વાયરો વાતો હોય છે કવિ એનું વર્ણન કરે છે, અને એ જોવા મળે છે. તો કે આ વૃક્ષો હતા, વૃક્ષોના પાન હતા અને પાન રહ્યા એ દગતા હતા, અને ઠંડીનો એ મજાનો પવન એ વાયરો ત્યાંથી પસાર થતો હતો, અને એ જોવા મળે છે. બપોરના સમયે છાંયો હોય છે નદી કિનારે અને વૃક્ષો હોય ત્યાં બેઠા હોય, મંદ હતા પવન કેવો? તો કે ધીમો એ પસાર થતો હતો, પવન જરૂર બોલાવવાનો હતો. માકડીના કાંઠે તો કેટલી વાર હું બેઠો હતો, આવું કવિ કહે છે ઘણી બધી વાર. અને આ પવનના મોજથી એ મોજાથી દોલતા ઘાસના પાનના કલાકો સુધી એ જોયા કરે. નદીનો પવન આવે, નદી કિનારે જે ઘાસ થયું ને ઘાસ પવન આવે અને જે ડગે, તો કે હું કલાકો સુધી એ આ જોયા કરું છું એ જોવા મળે. ટૂંકમાં નદી કિનારો કેવો હોય? તો કે રમણીય અને આનંદિત હોય છે, અને એની આ વાત કરે છે. તો કે રમણીય અને અતિશય આનંદી આ પાઠ છે. આ પાઠમાં મિત્રો આપણે કાકા સાહેબ કાલેકર એ નદીનું મહત્વ સમજાવે છે, પણ બીજા કવિની દ્રષ્ટિએ નદી એટલે લોકમાતા, અને કાકા સાહેબના વિચારો પ્રમાણે જોવો નદી એટલે લોકમાતા નહીં, પરંતુ તે પોતાની બહેનપણી સખી છે, અને આ એને મોટી બહેન કહીને બોલાવે છે એવું પણ કહેવામાં આવે છે. શું કામ? તો કે માકડી તો બહુ મોટી હતી નહીં. પછી કવિ એમ કે હું નદી કિનારે બેઠો હોય ત્યારે તો કે એ વૃક્ષો હલતા હોય, પવન આવતું હોય, એમાં ઘાસ રહ્યું લીલું એ મજાનું ડગતું જ હોય, અને હું ઘણા બધા સમય સુધી એને જોયા કરું છું ટૂંકમાં આને, અને એ હું જોવા માટે આનંદ અનુભવું છું. કેટલી કલાક સુધી પોતે તો કે નિરીક્ષણ કરે છે, અને પોતે એ આ ઘાસ જે ડગતું હોય છે લીલું એ બપોરના સમયે ડોલતું ઘાસના એવા કલાકો સુધી જોયા કરે છે. અને આમ માકડીના કાંઠે અસાધારણ અને અદભુત એવું કશી કાંઈ છે નહીં, કાંઈ ફૂલો નથી અને બીજું કાંઈ નથી. જાત જાતના રંગવાળા એ પતંગિયા નથી, રૂપાળા પથરાર નથી, પથરારો નથી, પોતાના કલ્પુજથી એ ચિત્તને અવસ્થ કરે એવા નાના મોટા પ્રપાત એવા ક્યાંયથી પણ જોવા મળે, ત્યાં તો ફક્ત ને ફક્ત પ્રેમ અને શાંતિ જોવા મળે છે. માકડીના કિનારે શું જોવા મળે પેલી વાત કરે, તો કે માકડીના કિનારે ફક્ત ને ફક્ત પ્રેમ જોવા મળે છે. મિત્રો આ પાઠની અંદર આપણે પહેલો પેરેગ્રાફ પૂરો કર્યો, ભરવારો કહે છે ત્યાંથી આપણું બાકી, એટલે આ ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણું 11મું કાવ્ય બાકી છે, પણ 12મા પાઠના પાંચ દસ ના સ્વાધ્યાય પ્રસંગ પાંચમી બુકમાં લખવા આપણે બાકી છે. 11મું કાવ્ય બાકી અને 12મા નો જે આપણે પહેલો પેરેગ્રાફ સમજો, નદીને ટૂંકમાં કવિ રહ્યા એ મિત્ર તરીકે કહે છે, સખી રૂપે કહે છે, નદીને પોતે લોકમાતા રૂપે ગણતા નથી. જયારે બીજા કવિઓના પાઠની અંદર જુઓ તો એને લોકમાતા કીધું હોય છે. એટલે આનું આગળનું મહત્વ આપણે આગળ અભ્યાસ કરીશું. જય શ્રી કૃષ્ણ.